ನಿವೇಶರಮಣೀಯದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣ ಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೇ ಜಯ. ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೇ ಜಯ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನೇ ಜಯ. કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર છઠ્ઠું તરંગ 36મું ભગવાન શ્રીહરિ સાયલા પધાર્યા છે. ત્યાંથી આગળ જેઠસુર ચારણનું ગામ રાબાનું સમઢિયાળા ત્યાં પધારે છે. આ પ્રસંગ આ તરંગમાં આપણે શ્રવણ કરીશું. શ્રી હરિ ચલે બજાર મે નૃપ કે આયે દ્વાર તિહા પધરાયે નૃપ તેહી વિનય કરે તેહી વાર. બેઠાયે ગાદી ઉપરી નવલ સો બિછાય કેસર ચંદન ચર્ચિકે મોતી કે હાર પેરાય. ભગવાન શ્રીહરિ સાયલા ગામના રાજાનો આગ્રહ હતો એટલે એમનો હાથથી એના ઉપર ભગવાન શ્રીહરિ બિરાજમાન થયા. રાજમાર્ગ ઉપર ચાલીને રાજાના દરબારગઢને દરવાજે આવ્યા. દરબારે વિનંતી કરી શ્રીહરિને પોતાને ભવન પધરામણી કરાવી સુંદર નવી બિછાવેલી ગાદી ઉપર શ્રીહરિને બેસાડ્યા. કેસરયુક્ત ચંદનની અર્ચા કરીને મોતીનો હાર કંઠમાં પહેરાવ્યો. ગઈકાલે મેં વાત કરી હતી દૈવી ભક્ત અને આસુરી જીવ બે પ્રકારના જીવ છે અનાદિકાળથી, દૈવી અને આસુરી. અનાદિકાળથી આ યુદ્ધ ચાલુ છે. ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ ગીતામાં એના લક્ષણો કહ્યા છે. આજે મને એક સત્સંગી ભક્તે ફોનમાં કહ્યું સ્વામીએ લક્ષણો સંભળાવો ને, પરંતુ આ ચાલુ કથા પ્રવાહમાં ફરીવાર ક્યારેક પ્રસંગ આવશે ત્યારે ચોક્કસ આપણે એ લક્ષણો લઈશું. કારણ કે આપણો આ કથાનો પ્રવાહ એવો છે કે આ પ્રવાહની બહાર જો આપણે નીકળીએ તો આ પ્રવાહ પાછો અટકી જાય છે. એટલે અત્યારે વિષયાંતર ન કરતા, પણ આ કથામાં વારંવાર એવા પ્રસંગો આવે છે ત્યારે જરૂરથી જાણવું જોઈએ. આપણે આપણા આત્માને તો જ તપાસી શકીએ આપણે દૈવી છીએ કે આસુરી છીએ. બંનેના લક્ષણ જાણ્યા હોય તો જ ખબર પડે. ઘણીવાર બંને જાણશું ને ત્યાર પછી ખબર પડશે આપણે 20% દેવી છીએ અને 80% મેન ઇઝ મેડ વિથ ધ મિક્સર ઓફ ગુડ એન્ડ બેડ. આપણી ભૂલ એટલી જ છે. આપણે જ્યારે આપણી જાતને દેવી માનીએ એટલે સારા માનીએ ત્યારે 100% સારા માની લઈએ છીએ, એ જ ભૂલ છે. અને ક્યારેક આપણે પશ્ચાતાપમાં હોઈએ, નિરાશ થઈ ગયા હોઈએ, ડિપ્રેશનમાં જતા રહીએ ત્યારે આપણી જાતને ખરાબ માનીએ ત્યારે 100% ખરાબ માનીએ છીએ. ધેટ ઇઝ અવર બિગેસ્ટ મિસ્ટેક. 100% ખરાબ પણ નથી, 100% સારા પણ નથી. ક્યાં ખરાબ છીએ એ શોધી કાઢવાનું છે અને ક્યાં સારા છીએ એ પણ શોધવાનું છે. જે સારું છે એને બચાવવાનું છે અને જે ખરાબ છે એને અટકાવવાનું છે. કોઈ સારા દાર્શનિકે લખેલી આ વાત ઘણા સમય પહેલાં મેં વાંચેલી, પણ મને એવી મગજમાં ચોટી ગઈ છે. કરવા જેવા બે જ કામ છે. મહા મહેનત કરીને જીવનમાંથી કુટેવ કાઢવાની છે પહેલું કામ, અને બીજું મહા મહેનત કરીને જીવનમાં સારી ટેવ પાડવાની છે. આ બે આવી ગયા એટલે બધું જ આવી ગયું, કશું બાકી રહ્યું. તો ફરીવાર લઈશું. સાયલા ગામના રાજાએ પધરામણી કરાવી
केसर चंदन चर्ची के मोती के हार पहराय। केसरनी चंदननी अर्चा करी, मोतीनो हार कंठमां पहेराव्यो, मोतीना बाजू बंध बांध्या, मस्तके पाघमां तोरा लटकाव्या, दरबारे सोनेरी वस्त्र अर्पण करी, सारू सुगंधी अत्तर आप्यू, मेवाने मिठाईओना थाळ भरी भरीने लाव्या। पाक्का केळावोनो तो कोई पार न हतो, श्रीफळ द्राक्ष अने साकर पण अर्पण कर्या। मेवा मिठाई वगैरे तो रसोईमां जोईए तेना करता बमणू मगाव्युं हतुं। તે બધું શ્રીહરિની આગળ રાખી દીધું। ધન્ય છે જે કોઈ ભક્તો આવી સેવા કરનારા છે ને। પૂજ્યપાદ ગુરુજી હમણાં પધાર્યા, હરિભક્તો ફ્રૂટ લાવે, હરિભક્તો ગ્રોસરી લાવે। આ લોયાધામ મંદિર જ્યારથી આપણે શરૂ કર્યું, હરીશભાઈ તમે તો કોઠારી છો મંદિરના, ક્યારેય પણ સંતોની ગ્રોસરીનું કોઈ બિલ તમે જોયું? ભક્તોનો પ્રેમ એટલો બધો છે। આપણા પરાગભાઈ અંજારિયાને યાદ કરું, આપણા યોગેશ ભગત રમણ કાકાના એમને યાદ કરું, મૃગેશભાઈ શાહ છે, ઘણા બધા એવા હરિભક્તો છે કે જે આવતા પહેલાં અચૂક સંતોને ફોન કરી જ દે કે સ્વામી આજે શું લાવવાનું છે, સ્વામી જે કંઈ હોય કહેજો મને। ઘણીવાર તો બે વાર ફોન આવે, સ્વામી કંઈ વિચાર્યું કંઈ હોય તો હજી કયો। આપણા મેનપુરાવાળા ભરતભાઈ ગમે ત્યારે આવે, બે વાર ફોન આવે, ત્રણ વાર ફોન આવે, સ્વામી કંઈ જોઈ લીધું, લાવવાનું હોય તો કહી દો, સ્વામી હું સ્ટોરમાં ઊભો છું હજી। સાચો પ્રેમ છે ને દેખાય આવે। મેં ઘણી વાર કથામાં વાત કરી છે, ફરી વાર કહી દઉં, આ પાક્કું કરવાનું છે એટલે કરું છું, ઘણા સમયથી વાત નથી થઈ। પ્રેમ, પ્રેમ બોલવાથી પ્રેમ ઓળખાતો નથી। છ જગ્યાએ પ્રેમ દેખાય, આપવાની વાત આવે ત્યાં પ્રેમ દેખાય, લેવાની વાત આવે ત્યાં પ્રેમ દેખાય, ખાનગી વાત મનમાં દુખતી હોય કહેવાની વાત આવે ત્યાં પ્રેમ દેખાય, કોઈકની દુખતી વાત મનમાંથી સાંભળવાની હોય ત્યાં પ્રેમ દેખાય, ભોજન કરવામાં પ્રેમ દેખાય અને ભોજન કરાવવામાં પ્રેમ દેખાય। દદાતી પ્રતિગૃહણાતી ગુહ્યમાખ્યાતિ પૃચ્છતિ ભુંક્તે ભોજયતે ચૈવ સડવિધમ પ્રીતિ લક્ષણમ। અમારા આસિદ ભગત છે, હરીશ ભગત છે, મંદિરમાં બધા હરિભક્તો જેટલા આવનારા છે બધા જેવા છે, લગભગ આવે ને ત્યારે અચૂક સંતોને પૂછે, લાવવાનું હોય ને ત્યારે વિચાર ન કરે, પોતાના ઘર માટે ન વાપરે, પોતાના ઘર માટે ન લાવતા હોય, મહારાજ માટે ને સંતો માટે લાવે, અઢળક લાવે। મેવાને મીઠાઈ રસોઈમાં જોઈએ તેના કરતાં બમણું મગાવ્યું હતું, શ્રીહરિને આગળ રાખી દીધું। જેટલા સંતો વર્ણીને દરબારો હતા સહુની પૂજા કરી, ચંદન ચર્ચી હાર પહેરાવીને સહુને એક એક વસ્ત્ર ઓઢાડ્યું। ત્યારબાદ શ્રીહરિની આરતી કરી, નિપુણ એવા રાજાએ શ્રીહરિની સ્તુતિ કરી। આ સ્તુતિ સાંભળવા જેવી છે। સાયલા ગામના રાજાની બે દિવસથી આપણે વાત સાંભળીએ છીએ। દૈવી માણસના શાસ્ત્રમાં લખેલા બધા લક્ષણો સાયલા ગામના રાજામાં દેખાય છે। સ્તુતિ કરે છે, હે પ્રભુ, અમારું આ રાજ્ય અને સંપત્તિ છે તે જેટલી આપની સેવામાં ઉપયોગી બને છે ને એટલી જ સાર્થક છે, બાકી તો બધું અહીંયાનું અહીંયા જ પડ્યું રહેવાનું છે, કશું સાથે આવવાનું નથી। આવી રીતે દીન થઈને સ્તુતિ કરી, અને વાત તો સાચી છે ને। ગઢાળીના આંબા શેઠને મહારાજે પૂછ્યું, શેઠજી કેટલા રૂપિયા છે, તમારી પાસે કેટલા દોકડા પડ્યા છે? બહુ મોટા શેઠ હતા, નવલખા શેઠ। મહારાજે પૂછ્યું, હાથ જોડીને એમણે કહ્યું, મહારાજ 5000 છે। અને સુરા ખાચર વગેરે દરબારો ખડખડાટ હસી પડ્યા, મહારાજ વાણિયાનો દીકરો છે ને, ગોલકુનો ખોટું બોલે છે, જો સાચું બોલે પૈસા આપવા પડે તમને, છુપાવીને બોલે છે, 5000 હોય? મહારાજે કહ્યું, કેમ શેઠજી આ બધા દરબારો શું કહે છે, વાત સાચી? મહારાજ પટારામાં તો ઘણું પડ્યું છે, તમે એમ પૂછ્યું તારી પાસે કેટલું છે, આ સત્સંગની સેવામાં જેટલું વપરાણું છે ને એને જ હું મારું માનું છું, એ જ મને કામ લાગવાનું છે, બીજું કશું કામ લાગવાનું નથી। ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે નારી ગૃહદ્વારી જના સ્મશાને। આપણા શાસ્ત્ર એમ કહે છે, ભેગું કરેલું ધન બેંકમાં જ પડ્યું રહી જવાનું, સાથે નથી આવવાનું, એ આપણું છે જ નહીં। ગાડી અને ગાડાઓ
ગોડાઉનમાં જ રહી જવાના, એ પણ જોડે આવવાના નથી. સ્ત્રી અને પુત્ર વિગેરે પરિવાર એ પણ આ લોકમાં જ રહેવાનો છે, એ પણ સાથે આવવાનો નથી. સાથે શું આવશે? કેવળ કરેલા કર્મ. કરતે ચલો સબકા ભલા, જીવન જીને કે હે કલા. કરતે ચલો, આપણાથી થાય. શીખ બંધુની બહુ સરસ વાત છે. ગુરુ ગોવિંદસિંહ જેની કુરબાની આજે આખો ભારત દેશ સલામત છે ને, એની પાછળ શીખોની કુરબાની બહુ મહત્વની છે. દિલ્હીનો શીશગંજ ગુરુદ્વારો આજે આખો ઇતિહાસ જાણે છે. આપણે બહુ લાંબી કથા નથી કરતા, પણ શીખોને વંદન કરવાનું મન થાય. એમણે પરંપરાઓને સાચવી રાખી, આખા દેશને બચાવી રાખ્યો. પોતાના સદગુરુના વચન, ગુરુ નાનક સાહેબ હોય, ગુરુ ગોવિંદસિંહજી હોય, એમના વચનોને એવા સાચવા, એમણે એવા સાચવા. ખંડન અને મંડનમાં આપણા દેશે ખલાસ કરી નાખ્યો. ઊંટ જેવી આપણી દશા થઈ. ઘણીવાર આપણો દેશ આટલો સારો હોવા છતાં પેલો આમ, પેલો આમ, પેલો આમ, આનું આ વાકું, આનું આ વાકું, પોતાના 18 વાકા હોઈને જોયું નહીં. શીખ બંધુએ જે બલિદાન આપ્યું છે ને, આપણે જાણીએ છીએ. ગુરુ ગોવિંદસિંહજી એના બે દીકરાનું કેવી રીતે કતલેઆમ થયા છે, કેવી ભયંકર રીતે માર્યા છે, તેમ છતાં જેના રોયના લોહીના બુંદ બુંદની અંદર દેશ પ્રેમ અને દેવ પ્રેમ હતો. ગુરુ ગોવિંદસિંહજીની એક સત્ય કથા છે. કોઈ પ્રસંગમાં ભેગા થયા, એમની સેવામાં એક નાના બાળકને મૂક્યો છે. નાનો બાળક પાણી લઈને એમને આપવા આવે છે. ગુરુ ગોવિંદસિંહે ના પાડી, બેટા તારા હાથનું પાણી મારાથી નહીં પીવાય. એમની આ ટકોરથી આસપાસ બેઠેલા ઘણા બધા માણસોને આઘાત લાગ્યો. નિર્દોષ બાળકને તમે એમ કહો છો તારા હાથનું પાણી મારાથી નહીં પીવાય? સમજાણું નહીં કંઈ. ગોવિંદસિંહજીએ કહ્યું, બેટા તારી હથેળી બતાવ. આમ હથેળી ખુલ્લી કરી. તારી હથેળી કેટલી કોમળ અને સુંવાળી છે. જે હથેળી, જે હાથ કોઈની સેવામાં કામ નથી લાગ્યા ને, એ હાથની સેવા હું ન લઈ શકું. તારા હાથ જ્યારે બીજાની સેવા કરે ને, ત્યારે હાથ પવિત્ર બને છે, અને પવિત્ર થયેલા હાથ એની સેવા એને હું અંગીકાર કરું છું. શીખોમાં આજે પણ કાર સેવા, જે કાર સેવા શબ્દ છે ને, શીખોનો છે. સ્વયં સેવક જે શબ્દ આપણે વાપરીએ છીએ ને, હરીશભાઈ તમે એકવાર, તમારે તો બહુ ઓછું મળવાનું થાય. અમે તો થોડી ઘણી પરંપરાને જોઈ છે, જાણીએ છીએ થોડી ઘણી. ઇન્ડિયા હતા ત્યારે પણ, કેનેડામાં પણ જોયું, અહીં અમેરિકામાં પણ જોયું. શીખ બંધુઓની કાર સેવા શું છે જુઓ ને, સ્વયં સેવકપણું શું છે જુઓ ને. કરોડોપતિ હોય, અબજોપતિ હોય, પણ મંદિરમાં આવે ને, પોતું મારવું, જોડા સાફ કરવા, હરિભક્તોના રસોઈ બનાવવી, હરિભક્તોને રસોઈ બનાવીને પીરસવું, યા જે હાથથી કોઈની સેવા નથી થઈ, એ હાથ ગમે એટલા સુંવાળા છે, છતાંય પવિત્ર નથી. સેવાથી હાથ પવિત્ર થાય છે. સમય અને સંપત્તિ આ બે વસ્તુ બીજાના કામમાં આવે છે ને, તો જ એ પવિત્ર બને છે, બાકી પવિત્ર નથી બનતા. સમય અને સંપત્તિ પાણીના પ્રવાહ જેવા છે. પાણીનો પ્રવાહ, નાયગ્રા ફોલ્સનું કેટલું બધું પાણી બધું દરિયામાં જઈને ખારું થઈ જવાનું. જે પાણી કોઈકના કામમાં આવ્યું, એનાથી સરસ મજાનો પાક થશે, કોઈનું જીવન બનશે. બાકી પાણી બધું અંતે સમુદ્રમાં મળી જ જવાનું. એમ સમય અને સંપત્તિ બધાની ખલાસ થઈ જ જવાની. ડાયો માણસ એ છે, સમય છે ત્યારે ઠાકોરજીને માટે, સંતોને માટે, સત્સંગને માટે, કથાને માટે સમય વાપરી લે. વૈષ્ણવોની ઘણી બધી કથાઓ છે. વૈષ્ણવોની કથા કુંભનદાસજી મહારાજ, વલ્લભાચાર્યજી મહારાજના અષ્ટ સખામાંના એક હતા. મહાપ્રભુજી એકવાર કુંભનદાસજીને પૂછ્યું કે ભક્તરાજ, આપને પુત્ર કેટલા છે? વિનમ્ર ભાવે કુંભનદાસજીએ કહ્યું, મહાપ્રભુ 1.5 દીકરા છે મારે. કેવું હસવું આવે હરીશભાઈ,
કેટલા કીધા? કોઈ એક કહે તો સમજાય, બે કહે તો સમજાય, ત્રણ, દોઢ દીકરા છે. અરે આ શું કહો છો, ન સમજાય એવું કેમ બોલો છો? હા પ્રભુજી, એવું છે ને, દેવના દીધેલા તો ચાર છે, એમાં એક છે ને સેવા પણ કરે છે અને સ્મરણ એટલે ભક્તિ પણ કરે છે, એને હું મારો આખો દીકરો માનું છું. બીજો દીકરો છે ને સેવા ઘણી બધી કરે છે પણ સ્મરણ ભક્તિ કરવા માટે એની પાસે સમય નથી, સમજણ નથી, એ નથી કરી શકતો, એટલે એને અડધો દીકરો મારો માનું છું. બીજા બે છે ને એ સેવા પણ નથી કરતા, સ્મરણ પણ નથી કરતા, એને તો હું મારા માનતો જ નથી. દોઢ દીકરો, વિચારો તમે. સમય અને સંપત્તિ કેવળ ને કેવળ કોઈકના કામમાં આવી ગયા તો સમજો એ આપણા બેલેન્સમાં જમા થયા, બાકી પડ્યા છે ને, હું ઘણી વાર કહું છું ને, મધમાખીનું મધ અને લોભીનું ધન ક્યારેય કોઈના કામમાં આવતું નથી. એ માટે સેવે તું સાચા સંતને રે, હે માટે સેવે એ તું સાચા સંતને રે, એ તારા ટળસે ત્રિવેધીના તાપ અંત કાળે, સગું નહીં કોયનું રે. ભક્તરાજ શિવલાલભાઈ શેઠની હમણાં આપણે કથા સાંભળી, આખું દિવ્ય જીવન આપણે શ્રવણ કર્યું. સમયનો ધર્માદો, સંપત્તિનો ધર્માદો કેવી રીતે કરતા, કેવી એમની સમજણ હતી, કેવું એમનું સમર્પણ હતું, કેવી એમની સ્થિતિ હતી, કેવો એમનો સત્સંગ હતો, કેવી રીતે સંત સમાગમ કરતા, વિચાર તો કરો. આવા જીવન જ્યારે સાંભળીએ છીએ ને ત્યારે આપણને એમ લાગે આપણે બહુ જ માર્ગ કાપવાનો બાકી છે. એટલે હું વારંવાર કહું છું, પરથી ખસ, સ્વમાં વસ, એટલું બસ. બીજાને સ્વીકારતા શીખો અને પોતાને સુધારતા શીખો. બીજાને એની ખામી અથવા ખૂબી, એ જેવો છે તેવો, એને સ્વીકારતા શીખો અને પોતાને સુધારતા શીખો. બીજાના ગુના જુઓ તો એને માફ કરવાની ભાવના રાખો અને પોતાના ગુના જુઓ તો એને સાફ કરવાની ભાવના રાખો, જીવન દિવ્ય બની જશે. પૂજ્યપાદ ગુરુજી હમણાં ભક્તિ નિધિ ગ્રંથની કથા ઇન્ડિયામાં કરે છે. હમણાં છેલ્લા 4-5 દિવસથી અમે સંતો અહીંથી સાંભળીએ છીએ, એક જ એનો સાર આવે છે, એક જ સાર આવે છે, ભગવાનનો ભક્ત એ છે જેને કૂતરાને વિશે, ગધેડામાં પણ એને એને ભગવાનના દર્શન થાય છે. જીવ પ્રાણી માત્રને વિશે એને ભગવાનના દર્શન થાય છે. એનું કોઈ અપમાન કરે તો પણ એને એમ લાગે છે કે મારા મહારાજે આમાં રહીને એવી રીતે મને શિક્ષા આપી. બોલો, અપમાન કરનારના પણ એમાં સન્માનની ભાવના થાય છે, કારણ કે કરતા પણ મહારાજનું દેખાય છે. સાચા ભક્તની આ સમજણ છે. એ ક્યારે દુખી થાય? સેવામાં બહુ મોટી વસ્તુ છે. રાજાએ કેવી સરસ પ્રાર્થના કરી, પ્રભુ તમારે માટે જે કામ લાગ્યું એ જ સાચું છે, એ સાર્થક છે, બાકી બધું પડ્યું રહેવાનું છે, એ માટીમાં અંતે મળી જવાનું છે. આપણા સત્સંગની કથાઓ છે, ઇટોલા ગામનો બળદ મુક્તાનંદ સ્વામીના કામમાં આવ્યો, એનું કલ્યાણ મહારાજે કર્યું. આંબા ગામની બકરી નિત્યાનંદ સ્વામીના કામમાં આવી, સ્વામી બીમાર હતા, એક દવા બકરીના દૂધ સાથે લેવી પડેલી હતી અને આંબા ગામની બકરીનું દૂધ સ્વામીની દવામાં વપરાણું, બકરીનું મહારાજે કલ્યાણ કર્યું છે. હે માટે સેવે તું સાચા સંતને રે. ભલે આપણે મોટા યોગી ન બની શકીએ પણ જીવનમાં એટલું તો નક્કી કરી જ દઈએ કોઈકના ઉપયોગી બની જઈએ. યોગી ન બની શકીએ પણ કોઈકના ઉપયોગી બનીએ. આજના માણસમાંથી સેવાની ભાવના છે ને એ સદંતર નીકળી જતી હોય એવું લાગે, સદંતર. સ્વાર્થ, સ્વાર્થ ને સ્વાર્થ, મારું શું, મને શું, આમાં જ માણસ પડ્યો છે. કોઈક માટે ઘસાવવું, કોઈક માટે જતું કરવું, કોઈકને આગળ છોડી દેવું, નમી જવું, આ ભાવના, સેવાની જે સાચી ભાવનાઓ છે ને હવે શૂન્ય થતી જતી હોય એવું લાગે, શૂન્ય થતી જતી હોય એવું લાગે.
સાયલા ગામના રાજાએ કેવી સરસ મહારાજને પ્રાર્થના કરી. આવી રીતે પ્રાર્થના કરી દરબાર શ્રીહરિના ચરણોમાં પડ્યા. હરખ ભર્યા તે ચરણ કમળ પોતાની છાતીએ ચાપ્યા. શ્રીહરિ ઉઠ્યા, હાથી ઉપર જઈને બેઠા. પછી શ્રીહરિએ દરબારને તેમના દરબારગઢમાં રોકી રાખ્યા અને ચામર કરવા હાથી ઉપર બ્રહ્માનંદ સ્વામીને બેસાડ્યા. બજારમાં શ્રીહરિ સહુને દર્શન આપતા કેટલાક જે ફૂલહાર આવે તેને લેતા લેતા ચાલ્યા. તે તત્કાળ તળાવને કિનારે પહોંચ્યા. તળાવ ઘણું વિશાળ હતું. તેને શ્રીહરિએ જોયું. તળાવમાં કમળ છવાઈ ગયા હતા. વિવિધ જાતિના પંખીઓ આનંદ કિલ્લોલ કરતા હતા. ભમરાના ટોળે ટોળા મધુર સ્વરે સુંદર ગાન કરતા હતા. તળાવને કાંઠે અપાર ઘાટા વૃક્ષો હતા, તેથી તે બધા વૃક્ષોની છાયા ભેગી થઈને એકતાર થઈ ગઈ હતી. શ્રીહરિ તળાવને કાંઠે દૂર સુધી ચાલ્યા ગયા. એક નાની વાત વચ્ચે મને યાદ આવી, કહી દઉં. હમણાં પૂજ્ય ગુરુજી પધાર્યા ત્યારે આપણે લોયાધામ ચેરિટીઝ, જે અમેરિકામાં આપણે સદાવ્રત શરૂ કર્યું છે, એનું ઓપનિંગ કર્યું હતું, એનાઉન્સમેન્ટ કર્યું હતું. આજના દિવસે જ મેટનના ભક્તોએ 80 પરિવારને અઠવાડિયું ચાલે એટલું ફૂડ આપ્યું. 80 પરિવારોને મેકનના ભક્તો જે સેવા કરે છે ને, છેલ્લા 3-4 મહિનાથી આ સેવા કરે છે. બહુ નાના પાયે હરિકૃષ્ણ ભગતે શરૂ કર્યું હતું. ગુરુજીની કથામાં વારંવાર સાંભળે, દુખ્યો દેખી ન ખમાય, દયા આણી રે. મહારાજનો એવો સ્વભાવ હતો, દાદા ગુરુજીનો એવો સ્વભાવ હતો, પૂજ્યપાદ ગુરુજીનો એવો સ્વભાવ. તો આપણું ઇન્ડિયામાં સદાવ્રત ચાલે છે. દેશ વિદેશમાં ઘણી બધી પ્રવૃત્તિ કરીએ છીએ, પણ આ દેશમાં પણ કોઈ દુઃખી હોય, કોઈ ગરીબ હોય, એની આપણે સેવા કરવી જોઈએ. સંતો સાથે વાત કરી, એ ભક્તોએ ખૂબ સુંદર કાર્ય કર્યું છે, ખૂબ સુંદર. ફૂડ પેકેટ તૈયાર કરે, આખી કીટ બનાવી હોય, એમાં પણ આપણું ભારતી પ્રમાણે જે આપણે શાસ્ત્ર પ્રમાણે આપી શકે એવી જ વસ્તુ હોય, અને પોલીસને સાથે રાખી, સ્થાનિક માણસોને સાથે રાખી, ગરીબ ખરેખર કોણ છે તપાસ કરી, એક્ઝેક્ટ એક એક ગરીબોની ઇન્ફોર્મેશન લઈ અને એવા માણસોને બોલાવી આ ફૂડ પેકેટ આપે છે, નાના બાળકોના હાથે અપાવે છે. ખૂબ સુંદર પ્રવૃત્તિ આપણા લોયાધામ પરિવાર દ્વારા, એક નવું કાર્ય મેકનના ભક્તો દ્વારા થઈ રહ્યું છે. ધન્યવાદને પાત્ર છે આવી સેવા. આ સાચી સેવા છે. જ્યાં મારું નામ થાય, જ્યાં મને માન મળે, એ ખાસ સેવાની ભાવના નથી. જ્યાં નામની ઈચ્છા ન હોય, મને માન મળે એવી ઈચ્છા ન હોય, ગરીબની સેવામાં શું હોય, શું મળે તમને? પણ એ ગરીબના હૃદયમાં બેઠેલા ઠાકોરજી ભગવાન, એની જે પ્રસન્નતા મળે છે ને, એ આવી સેવામાં જ મળે છે. ઘણીવાર મંદિરમાં મોટા હાર પહેરાવવા આપણે અટવાયેલા હોઈએ છીએ, આપણા નામની જાહેરાત થાય એમાં આપણે અટવાયેલા હોઈએ છીએ, આપણી વાહવાહ થાય એવી જે સેવા છે ને, એ સેવા નથી, એ તો સ્વાર્થની ભાવના છે. ઠાકોરજી સાથે કરેલો વેપાર છે. ઠાકોરજી માટે હું 5 પૈસા આપું, મને 5 રૂપિયાની નામ ના મળે, આ વેપાર છે. માટે આપણે મંદિરમાં સેવા કરીએ ત્યારે પણ નિષ્કામ ભાવે કરીએ, કોઈ ગરીબની સેવા કરીએ ત્યાં પણ આપણે નિષ્કામ ભાવે કરીએ. મેકનના ભક્તો આવી રીતે સેવા કરે છે. હમણાં સેવાની વાત આવી એટલે મને યાદ આવી, ચાલો આગળ પાછા કથામાં જઈએ. શ્રીહરિ તળાવને કાંઠે દૂર સુધી ચાલ્યા ગયા. ત્યાંથી સાયલા શહેર છેટું રહ્યું. શ્રીહરિએ ઉતારો કર્યો, દરબારની બધી સવારીને જવા માટે રજા આપી. સવારીમાં જોડાયેલા જેટલા માણસો હતા તે સહુને એક એકને બોલાવીને નાળિયેર અને સાકર આપ્યા. જે હાથીના મહાવત હતા તે મહાવતોને 3-3 નાળિયેર આપ્યા, અને જે મોટા મહાવત હતા તેને સારી એક પાઘ આપી. આવી રીતે સહુને ખૂબ રાજી કર્યા. કોણે? નાનામાં નાના જીવને રાજી કરવાની ભાવના ભગવાન સ્વામિનારાયણની અદ્ભુત હતી. ગુણાત્યાનંદ સ્વામી એમ કહે, ઘણીવાર આપણને એમ લાગે કે આપણને મહારાજ માને મોટામાં હેત છે, પણ આપણને જેટલું છે ને એના કરતા અનંત ગણું મહારાજને અને મોટા પુરુષને આપણા ઉપર છે. પૂજ્યપાદ ગુરુજી એમ કહે, ઘણીવાર આપણને એમ લાગે હું મહારાજનો ગુરુજીનો મહિમા સમજુ છું, પણ સાચી રીતે જોવામાં આવે ને તો મહારાજ અને ગુરુજી જેવા મોટા પુરુષ એ આપણો મહિમા અનંત ગણો સમજે છે. મેં પોતે જોયું છે. સંતો રાત્રે સુઈ ગયા હોય ને,
સંતોને 50-50 દંડવત ગુરુજીએ કર્યા છે, ઘણા બધા સંતો સાક્ષી છે. અડધી રાત્રે જાગ્યા હોય ને, સંતોના બાથરૂમો ગંદા હોય ને, આખું બાથરૂમ ગુરુજી એકલા સાફ કરતા હોય, આવા પણ દર્શન ઘણીવાર સંતો ભક્તોને થયા છે. તમે વિચારો, કોણ કહી શકે? ખરેખર સાચો મહિમા મોટા પુરુષને છે, અને મહિમાવાળા છે ને એટલે તો મોટા થાય છે. આપણે પણ નક્કી કરીએ, બસ હવે આવી રીતે મહિમાથી આપણે જીવન જીવવું છે. આપણી જાતને રાજી કરવાની ભાવના, એનું નામ સ્વાર્થ, અને સામેવાળા જીવને રાજી કરવાની ભાવના, એનું નામ સેવા. અમેરિકામાં તમે જુઓ કેટલી આ દેશની નાનામાં નાની ડિસિપ્લિન છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ ને, કોઈ પણ જગ્યાએ, તો તમારી આગળ કોઈ માણસ દરવાજો ખોલે ને, એ દરવાજો છૂટો નહીં મૂકી દે. પાછળ કોણ આવે છે? દરવાજો પકડીને ઊભો રહેશે. અમે જોયું, એટલા માટે ઊભો રહે પાછળ આવનારો માણસ એ ભટકાઈ ન પડે, પાછળ જોશે. બીજાને રાજી કરવાની ભાવના આ લોકોને ડગલે ને પગલે છે. એ લોકો વાત કરતા હોય ને તો એવા ઘાટા નહીં પાડે, બીજાને વિક્ષેપ થાય, શાંતિથી વાત કરશે, બીજાને ડિસ્ટર્બ ન થાય. આ લોકોની દરેક ક્રિયામાં ભાવનાઓ એવી છે બીજા પણ રાજી થાય. તમે જોયું, આ લોકોની ધર્મની રીતો પણ એવી છે કે ધર્મ દરેક સામે, કેટલા બધા ચર્ચ છે, આપણું અહીંયા મંદિર છે, પણ કોઈ કોઈ ધર્મ એકાબીજાને ડિસ્ટર્બ કરી શકે એવી રીતે વ્યવસ્થા નથી અહીંયા. જ્યારે આપણી ભારતીય પરંપરામાં ઘણીવાર દેખાય બે જણા વાતો કરતા હોય ને, તો પણ એવી હાહાહી કરતા હોય, ઠઠા મસ્કરી કરતા હોય, કે આસપાસ બેઠેલા 5-25 માણસો બધા વિક્ષેપ થાય. બીજાને રાજી કરવાની ભાવના, એનું નામ સેવા. પોતાને રાજી કરવાની ભાવના, એનું નામ સ્વાર્થ. આપણી દરેક ક્રિયામાં હું હું, એટલો બધો આપણો અહંકાર, અહંકાર ભયંકર છવાયો છે ને. શું મહારાજની અદ્ભુત લીલાઓ છે! ગામના એક એક માણસને તો રાજી કર્યા, મહાવતોને પણ રાજી કર્યા, સહુને ખૂબ રાજી કર્યા. બસ આપણે પણ આમાંથી શીખીએ, આપણને જ્યારે પણ તક મળે ને, ત્યારે કોઈ સંતને, કોઈ ભગવાનના ભક્તને, કોઈ નાનામાં નાના જીવને, આપણાથી બને ને એવી રીતે રાજી કરી દઈએ. સ્વાર્થે કરીને રાજી કરવા, કોઈ કામ કઢાવી લેવા રાજી કરવા, એ ખોટી ભાવના છે પાછી. પણ હા, તક મળે ત્યાં નિર્દોષ ભાવેને રાજી કરવાની ભાવના રાખીએ. પછી શ્રીહરિ શૌચ જઈ આવ્યા, હાથ અને ચરણ ધોયા, દાંતણ કર્યું, તળાવમાં નાહ્યા. શ્રીહરિ તળાવને દેખીને મનમાં ઘણું રાજી થયા. નાહ્યા પછી તળાવને કિનારે તળાવ બાંધનારાને લખેલો લેખ હતો, તેને વાંચ્યો. સાયલા ગામની ભાગોળમાં આ સુંદર મજાનું સરોવર છે. આજે પણ લોકો એને માન સરોવરના નામે ઓળખે છે. આજે પણ આ પવિત્ર સરોવર માને છે લોકો. શ્રીજી મહારાજ ત્યાં પધાર્યા એટલા માટે મહાપવિત્ર બની ગયું. શ્રીહરિ સરકુ દેખન આયે, શ્રીહરિ સરકુ દેખન આયે, એકમે કામ કિતને કરાયે, એકમે કામ કિતને કરાયે, સંત બરણી નૃપ નાઈ રહે, ઓ સંત બરણી નૃપ નાઈ રહે, ઓ પદાતિ સંગ રહે નાયે તેવું, પદાતિ સંગ રહે નાયે તેવું. ભગવાન શ્રીહરિએ તળાવને જોયું અને બોલ્યા, અહો આ તળાવમાં કેટલું બધું કામ કરાવ્યું છે, કરનારાને ધન્ય છે. સંતો, વર્ણી, દરબારો, પાર્ષદો સહુએ સ્નાન કર્યું. અતિ નિપુણ એવા શ્રીહરિએ નિત્યવિધિ કર્યો. પેંડા જમવા માટે બેઠા તે સમયે વિપ્ર જ્ઞાતિના ગંગાબાઈ અને રેવાબાઈ હતા, તે થાળ તૈયાર કરીને લાવ્યા. તેમણે દૂધપાક, પૂરી અને શાક બનાવ્યું હતું, સુંદર ભજીયાને વડા કર્યા હતા. તે બધું ભાવથી શ્રીહરિ જમ્યા અને બોલ્યા, આવી રસોઈ બનાવતા કોઈને આવડે નહીં. લાખોની સંખ્યામાં વિપ્ર હરિભક્ત સ્ત્રીઓ છે, તે બધી સત્સંગ ઉપર શ્રદ્ધા રાખવાવાળી છે. તે બધી સ્ત્રીઓ ઊંચી પ્રેમ ભાવનાથી થાળ બનાવે છે, કેટલીક તો વિવિધ પ્રકારના ભોજન બનાવે છે. ગઢપુરમાં વિપ્ર જ્ઞાતિના એક અમરબાઈ નામે સ્ત્રી ભક્ત છે, ઘણી સારી સમજણવાળા છે, અતિશય પ્રેમથી થાળ બનાવે છે, છતાં
ભગવાન જેને સર્ટિફિકેટ આપે એ કેવું હોય? ભગવાન જેને સિલેક્ટ કરે, પસંદ કરે એ કેવું પાત્ર હોય? પૂજ્યપાદ ગુરુજીની કથામાં આપણે ઘણી વાર આ વાત સાંભળી છે. શ્રીજી મહારાજ શું બોલે છે, છતાં ગંગાબાઈ અને રેવાબાઈએ બનાવેલા થાળની રીત તો કંઈક ઓર જ છે. જેતલપુરના ગંગાબાનો પ્રેમ આપણે જાણીએ છીએ, એ ડોસીમાનો જે પ્રેમ હતો ને, તુકારે બોલાવતા મહારાજને, કારણ કે રામાનંદ સ્વામીના શિષ્ય હતા ને, ઉંમર પણ ઘણી મોટી હતી, એટલે તુકારે બોલાવતા, મારા દીકરા બેસી જા. કેવું લાગ્યું? મહારાજ જમે ને તો પાછા વધે, બીજે ઓછું ખાજે, અહીંયા વધારે ખાઈ લે. આમ તુકારે રડતા જાય, પ્રેમથી પીરસતા જાય અને જમાડે. એકવાર રામાનંદ સ્વામીએ દર્શન આપી અને ટોક્યા, આ તમારા દીકરા છે, પુત્ર છે, પરમેશ્વર છે, અમે પણ જેમની સ્તુતિ કરીએ એવા પ્રગટ પરમાત્મા છે. ગંગામાને પોતાની ભૂલ સમજાણી. બીજે દિવસે ગંગામાએ શ્રીજી મહારાજને વિનંતી કરી, પ્રાર્થના કરી, મહારાજ જમવા બેસો, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, અત્યાર સુધી તુકારે બોલાવતી, તોછડા વચન બોલતી, મહારાજ રાજી રહેજો. શ્રીજી મહારાજ ઉદાસ થઈ ગયા, મહારાજ રડવા જેવા થઈ ગયા, મહારાજ જેમાં નહીં. ખૂબ વિનંતી કરી, મહારાજ બોલ્યા, બા તમે અમને તુકારે બોલાવશો ને તો જ અમે જમશું. ગંગામાં મૂંઝાણા કે ગુરુ રામાનંદ સ્વામી કહે છે કે તમને તું પરમાત્મા છો માટે વિનયથી બોલાવવા, અને તમે કહો છો તુકારે બોલાવો, મારે શું કરવું? મહારાજ કે અમે કંઈ એમ કરો તો અમે જમશું. આવો પ્રેમ હતો. મહારાજ સાથે વિચરણમાં ગયા હોય ત્યારે શું કરે? માથે સગડી રાખે, કારણ કે જૂના સમયની સગડી એમાં અંગારા સળગાવવા, એને બરાબર ધગતી કરવી વાર લાગે. સગડી જોડે રાખે, અંગારાવાળી સગડી માથે મૂકીને રાખે. કેમ? જ્યાં જઈએ ને ત્યાં સગડી નીચે મૂકીએ, તરત રસોઈ થઈ જાય, મહારાજને જમવા વિલંબ ન થાય અને ગરમા ગરમ રસોઈ મહારાજ જમી શકે. અદ્ભુત પ્રેમ હતો. જીવબાન લાડુબાને મહારાજ એકવાર ટકોર કરેલી, તમે રસોઈ સારી બનાવો છો પણ જેતલપુરના ગંગાબા જેવી તો નહીં. પૂજ્યપાદ ગુરુજી વિસ્તારથી કથા કરી છે, આપણે સાંભળી છે ને. મહારાજે ખૂબ રસોઈ બિરદાવી. આવી રીતે શ્રીહરિ મયારામ ભટ્ટની આગળ વખાણ કરતા હતા. શ્રીહરિ જ્યારે દૂધપાક જમી રહ્યા, પછી તેમણે દહીં અને ભાત જમવા લીધા. પછી ભાઈ રામદાસ સ્વામી જે સાથે હતા તેમને બોલાવીને જમેલા થાળની પ્રસાદી આપી, તે ભાઈ સ્વામીએ તત્કાળ લીધી. અને શ્રીહરિએ હાથ અને મુખને ધોયા, રૂમાલ લઈને પછી લૂછી નાખ્યા, એલાયચીને તજનો મુખવાસ લીધો. તેનો સુંદર સુગંધ આવતો હતો. જેટલા સંતો, વરણી, દરબારોને પાર્ષદો હતા તે બધાને ભાવે તેટલું ટીમણ આપ્યું. જેને જેવું ભાવતું હતું તેને તે આપ્યું. મોતીચૂર, જલેબી અને ગાંઠિયા આપવા માટે લીધા. બરફી, પેંડા, કેળા અને નાળિયેરનું કોપરું, આ બધું વરણીને વિપ્રોને તેમની રૂચિ હતી તે પ્રમાણે આપ્યું. જોયું, સામેના જીવને રાજી કરવાની ભાવના મહારાજની દરેક ક્રિયામાં દેખાય આવે. હવે આ પીરસવામાં કળા છે. પાછી હવે ઘણાને તીખું ભાવતું હોય ને તમે લાડવા આગ્રહ કરીને ચાર પાંચ મૂકી દો તો શું થાય? ઉદાસ થઈ જાય માણસ, ખબર છે ને તમને. ઘણાને સ્પાઇસી જ ગમતું હોય, આ દેશમાં ઘણા એવા દાખલા બને, તો ઘણાને સુગર જ ભાવતી હોય તો પછી એને પછી તમે તીખા ચાર પાંચ ભજીયા મૂકી દો તો? રુચિ પ્રમાણે, રુચિ જોઈને, પોતાની રુચિ છોડી અને સામેવાળીની રુચિમાં જ્યારે ભળો છો ને ત્યારે સામેવાળો રાજી થાય છે. સાંભળજો, પોતાની રુચિ છોડી અને સામેવાળીની રુચિમાં ભળો ને ત્યારે સામેવાળો 100% રાજી થાય. ઘણી વખત આપણે આવું નથી કરી શકતા, એટલે 50% આપણી રુચિ રાખીએ અને 50% સામેવાળાની રુચિ રાખીએ તો સામેવાળો 50% રાજી થાય. અને ઘણી વાર આપણે આવું નથી કરી શકતા, 100% ભાઈ મારા ઘરે આવે તો હું જમાડું એ જ ખાવાનું તમારે, તો પેલો કે આ પહેલી ને છેલ્લી વાર, હવે તારા ઘરે પગ મૂકે તે 100% આપણી રુચિ પ્રમાણે સામેવાળા પાસે કરાવવા જઈએ તો સામેવાળો કોઈ દિવસ કરે નહીં, તો રાજીપો નહીં ઉલટાનો કુરાજીપો મળે. મહારાજે આવી રીતે રાજી કર્યા. આ દેશની અમુક ડિસિપ્લિન, આ દેશની અમુક માનવતા,
આ દેશમાં ધ અન્ડરસ્ટેન્ડિંગ પાવર એક દાખલો આપો. આપણે પાછળ અને આગળ બગીચાનું કામ બધું અજય ભગત એકલાએ કર્યું. ગરમીમાં અજય ભગત સેવા એકલા કરતા હતા, આપણે બધા પણ જોતા હતા, આપણને બધાને પણ ભાવ થયો. પણ એક સત્ય ઘટના ઘટી. આપણા મંદિરમાં બે ત્રણ વાર નિષ્કામ સમયે પણ વાત કરી હતી, અજયભાઈએ મને પોતે પણ વાત કરી હતી. એક સામે રહેનારી સ્ત્રીએને દયા આવી. અજયભાઈ ખબર છે ને, એ શું શું આપી ગઈ હતી તમને? પાણી, બીજું બે થી ત્રણ વસ્તુ. એને દયા આવી ગઈ કે આટલી બધી ગરમીમાં આ માણસ કામ કરે છે, પરસેવે રેબઝેબ છે, ડિહાઈડ્રેશન ન થઈ જાય. ત્યાંથી આવી પાણી આપી ગઈ, બીજી આઈસને બે ત્રણ વસ્તુ આપી ગઈ કે તમે યુઝ કરજો, પીજો, કામ લાગશે. આ લોકોને કેટલી ભાવના છે. હવે એને આ મંદિરને શું લેવા દેવા? પણ કોઈક માણસ કામ કરે છે એને હૃદયથી આ લોકો એપ્રિશિએટ કરી શકે છે. જ્યારે આપણે ત્યાં કોઈક બિચારો મજૂરી કરતો હોય, મજૂર રોડ પર, અને પરસેવે રેબઝેબ હોય, ક્યારેક કોઈને દયા આવ્યો એવો દાખલો સાંભળો તમે? ઉલટાનો બિચારો કોઈ તડપતો હોય ને, તો કે તો એના કર્મને ભોગવે. માફ કરજો, આપણે આ લોયાધામ ચેરિટીઝનું કામ કરીએ તો બે ત્રણ હરિભક્તોએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, આ દેશમાં કોઈને ખાવા પીવાનું આપવું એ યોગ્ય ના કહેવાય. લો, ભલા માણસ તમે આપો કે ના આપો, કોઈક આપે છે ને, વર્ધાવો તો ખરા. કોઈક કરે છે, કોઈક ના માટે કરે છે, તો આપણે પછી એ કામને બિરદાવીએ. જે કરે છે ને વિચારીને જ કર્યું હશે ને કંઈક. અને શું આ દેશમાં કોઈ ગરીબ છે જ નહીં ખરેખર? શું આ દેશમાં કોઈ ગરીબ છે જ નહીં? ક્યારેક ક્યારેક આપણને વિચાર એમ આવે કે કોઈકની માનવતાને આપણે સમજી નથી શકતા. એવી ધાર્મિકતા, જડ ધાર્મિકતા, રૂઢ બનેલી ધાર્મિકતા આપણી પાસે છે. એ જ આપણી મિસ્ટેક છે. કોઈકને સમજતા શીખીએ. વિચારો, આપણા મંદિરમાં સેવા ચાલે છે, અજય ભગત કરે છે, ગરમી છે, પરસેવે રેબઝેબ થયા છે, અને સામેવાળી વ્યક્તિને કેવી ભાવના થાય? ત્યારે આપણને એમ થાય, આપણી સરસ મજાની સભા ચાલતી હોય, લોકો બેઠા હોય, હસતા હોય, ત્યારે પેલો ટાઉનનો મેયર આવી, એને કેટલો ભાવ થાય છે. આ લોકો પાસે ભલે આપણા જેવી કહેવાતી ઊંચી ધાર્મિકતા નથી, પણ જેટલા ટકા છે ને એ બહુ સચોટ અને ઠોસ ધાર્મિકતા છે. આપણી પાસે નમાલીને પોલી પાયા વિનાની ધાર્મિકતા છે. પ્રોબ્લેમ આટલો જ છે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, પીર પરાઈ જાણે રે. સૌથી વધારે આખી દુનિયામાં સૌથી વધારે ગાયો ભારતમાં કપાય છે. વિચારો, આ તો હમણાં આપણે સાંભળીએ છીએ, કેટલા કતલખાના, કેટલું ગૌ માંસ. ગાયને માં કહીને ખાલી વાતો જ કરવાની? આપણે ખાલી ગાયનો મહિમા બોલવામાં જ? વાત તો સાચી ને, કેનારા કહે જ છે ને. ગાય ક્યારે કપાય છે? એ લોકો વેચે છે એટલે જ કપાય છે ને. વેચનારા કોણ, આપનારા કોણ? દુઃખની વાત છે, આપણી ધાર્મિકતા જીભ ઉપરની છે, જીવની નથી. સાગરમાં મહારાજે કેટલી વાર વાત કરી, કોઈ પણ પાસે સારી વસ્તુ છે એ ધર્મનું જ ફળ છે. આ જન્મે અથવા ગયા જન્મે એને ધર્મનું પાલન કર્યું છે, એટલે ઠાકોરજીએ અંધેર નથી, ન્યાયપૂર્વક એને સુખ આપ્યું છે. એને તમે સ્વીકારો યા ન સ્વીકારો, એ સુખ ભગવાનના ગણિતથી મળેલું છે. અને કોઈ પણને દુઃખ મળ્યું છે એની પાછળ ઠાકોરજીનું એક જ ગણિત છે, આ જન્મે કોઈક જન્મે એને કંઈક એવું કર્યું છે, ભગવાનની ઈચ્છાથી દુઃખ ભગવાને આપ્યું છે કોઈ પણ કારણસર. પણ આપણે એને દુઃખ દેવાનું નથી, આપણે એના દુઃખમાં જો સહભાગી બનીશું તો આપણા ઉપર આવનારું કોઈક એવું દુઃખ એમાંથી આપણે નીકળી જશું. કોઈકના દુઃખમાં સહભાગી બનીએ અને કોઈકના સુખમાં આપણે બળતરા ન કરીએ. મહારાજે આવી રીતે દરેકને રુચિ જોઈને જે ભાવતું હતું એવું ભોજન સંતોને, વર્ણિયોને, વિપ્રોને બધાને આપ્યું. જેટલા સંતો દરબારો પાર્ષદ હતા તેમને સંતોએ ટીમણ આપ્યું. બીજું શેકેલા ચણા જેને જોઈએ તેને આપ્યા, કારણ કે હરિભક્તો ચણા ઘણા લાવ્યા હતા. સહુ ટીમણ નાસ્તો કરી રહ્યા એટલે ત્યાંથી તત્કાળ ચાલ્યા. ધર્મના લાલ શ્રી હરિ અશ્વ ઉપર બેઠા. જેઠસુર નામે એક ચારણ સત્સંગી હતા, તેનું ગામ
રાબાનું સમઢિયાળા એ બાજુમાં હતું, ત્યાં શ્રીહરિ પધાર્યા, ત્યાં રાત રોકાયા. જેઠસુર ચારણ પાક્કા હરિભક્ત હતા. ભયંકર વનમાં સિંહ રહે તેમ તેઓ કુમાર્ગીઓની વચ્ચે રહેતા હતા, પણ કોઈ તેનું નામ લઈ શકતા નહીં. તેઓ તેવા કુસંગરૂપી વનમાં રહ્યા હતા. જ્યારે તેમણે શ્રીહરિ પધારે છે એવું સાંભળ્યું ત્યારે ઘણા રાજી થઈ સન્મુખ આવ્યા. શ્રીહરિના દર્શન કરીને મહા આનંદને પામ્યા. ઢોલ આદિ વાજિંત્ર વગડાવીને તેઓ શ્રીહરિને પોતાને ઘેર લઈ ગયા. એક સુંદર પલંગ બિછાવી દીધો. પછી તે શ્રીહરિના ચરણોમાં પડ્યા. સંતોને દરબારો સહુને મસ્તક નમાવીને પગે લાગ્યા. તેઓ શ્રીહરિના આશ્રયના કેફમાં જાણે આખું આકાશ ગજાવતા હોય તેમ બોલતા, અને કુસંગીઓથી તો એક રતી ભાર પણ દબાતા નહીં. કેવા હતા? કુસંગીથી તો એક રતી ભાર પણ દબાતા નહીં. વાહ ભાઈ વાહ. પછી તેમણે સંતોને દરબારોને ઉતારા અપાવ્યા, ઘોડાને બળદોને બંધાવ્યા, જેને જોઈએ તેટલું ઘાસ અને ચંદી અપાવ્યા. મહારાજના સમયના એક એક હરિભક્ત, સમઢિયાળા ગામના જેઠસુર ચારણ આ કેવા હરિભક્ત હશે! હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામીએ હરિભક્તોના સદગુણો જે લખ્યા છે ને, હું વાંચું છું ને, એટલા બધા મને વિચાર આવે. આ નંદ સંતોની દ્રષ્ટિ કેવી હશે? એક એક હરિભક્તના સદગુણ કેવા એમણે જોયા હશે. આગળ તમે વાંચ્યા ને, જ્યાં જ્યાં વાત આવી ત્યારે, બોચાસણના કાશીદાસની વાત આવી હતી, વચ્ચે સુરા ખાચરની વાત આવી હતી લોયાના, બરાબર, દાદા ખાચરની વાત આવી હતી, સોરઠના પર્વતભાઈની વાત આવી, કેવી રીતે સદગુણોનું વર્ણન કર્યું, જાણે કે સ્વામી એના જીવનમાં આખે આખા ઉતરી ગયા હોય. હા, એટલા માટે તમને બધાને નાનું હોમવર્ક આપું છું. સૂતા પહેલા એક બે સારા સત્સંગી ભક્તના તમે સદગુણ જોયા હોય ને, ક્યારેક વિચારજો. કોઈ સંતોના સારા સદગુણ જોયા હોય ને, વિચારજો સૂતા સૂતા. તમારી દ્રષ્ટિ આ રસ્તે જો આગળ વધશે ને, પોઝિટિવ એટીટ્યુડ એકાદવાર આગળ વધશે ને, તમારા અંતરમાં જે આનંદ હશે ને, સ્વામી એમ કહે, ભયંકર જંગલમાં જેવી રીતે સિંહ રહેતો હોય ને, એવી રીતે કુસંગીની વચ્ચે એકલા સિંહની જેમ રહેતા હતા. જંગલમાં સિંહ કોઈથી ડરે નહીં, એનાથી બધા ડરે. એવી જ રીતે એક ગામમાં હરિભગત હતા, બાકી બધા કુસંગી હતા, તેમ છતાં સિંહની જેમ રહેતા, આખા ગામમાં કોઈનું નામ ન લઈ શકતા. ખુલ્લી છાતીએ મહારાજનો મહિમા ગાતા, ભજન કરતા. ઘણીવાર સત્સંગમાં આપણે સુરવીર થવાની જરૂર છે, સત્યના માર્ગે આપણે મજબૂત થવાની જરૂર છે. કોઈએ બહુ સરસ લખ્યું છે, આ વાત જીવનમાં સ્પર્શી જાય એવી છે, મજબૂર અને મજબૂત એક જ શબ્દનો ફેર છે. મજબૂર કે મજબૂત એક જ શબ્દનો ફેર છે. સ્વાર્થી માણસની સોબત કરશો, સ્વાર્થી માણસની સોબત કરશો, એનું કામ કાઢવું છે ત્યાં સુધી તમને ચડાવશે, ફૂલાવશે, આગળ વધારશે, વાહવા કરશે, પણ સ્વાર્થી માણસની સોબત કરશો તો સમય આવે ત્યારે તમને મજબૂર બનાવી દેશે. સમય આવે ત્યારે મજબૂર બનાવશે, તમારી પાસે ખોટું કરાવશે, ગમે તે રીતે ખોટા માર્ગે વાળશે. અને સાચા માણસની સોબત કરશો ને તો સમય આવશે ને ત્યારે તમને મજબૂત બનાવશે. સમજવા જેવી વાત છે. શૂરવીર માણસ હોય ને, એ પોતાનું જીવન ઘસીને પણ સાચાનો સંગ કરે, એટલે સમય આવે ને ત્યારે પણ એ મજબૂત રહી શકે. કેવા મજબૂત ભક્ત હશે વિચારો. વચનામૃત લોયાનું બીજું, મહારાજ કહે, દેહ છતે મૃત્યુનો ભય ટળી જાય. જ્ઞાની, શૂરવીર, વિશ્વાસુ અને પ્રીતિવાળો ચાર પ્રકારના ભક્તમાં વિશ્વાસુ, પ્રીતિવાળો, શૂરવીર અને જ્ઞાની ચારેનું લક્ષણ કર્યા. લોયાનું વચનામૃત બીજું, હમણાં આપણે વચનામૃતની એક્ઝામ લીધી. કથા સાંભળનારા બધા ભક્તોને મારી ટકોર છે, બહુ ઓછા હરિભક્તો એક્ઝામ આપી છે. આપણા સંતો આટલો બધો દાખલો કરે છે, સેમ્પલ પેપર છે આ તો, તમને જેવું આવડે એવું તમે લખી શકો એમ છો, ગમે ત્યારે એક્ઝામ આપી શકો. બધા કથા સાંભળનારા ભક્તોને મારી ટકોર છે કે તમે આ વચનામૃતની નાની એક્ઝામ આપજો. ગુરુજીનું મિશન છે, મને મળ્યા જે મહારાજ સામેવાળા જીવને આપવા છે. મહારાજને ઓળખવા માટેનો એક જ માર્ગ છે આ વચનામૃત ગ્રંથ. એટલા માટે આપણે કથાવાર્તા દરમિયાન ગુરુજીની આજ્ઞાથી જાજુ આ વચનામૃત ઉપર આધારિત કથાવાર્તા બધી કરીએ છીએ.
યુવા સભાનું હોમવર્ક દર વીકનું એની એક્ઝામ ફાઇનલ આવવાની છે થોડા સમયમાં, એ પહેલાં સેમ્પલ પેપર આપણે પબ્લિશ કરી દીધું છે, ન મળ્યો હોય તો ફોન કરજો, તમને પહોંચાડી દેશું, તમે ગમે ત્યારે શાંતિથી એક્ઝામ આપી શકો, તમને ખબર પડે આવી એક્ઝામ બનવાની છે માટે જરૂરથી બધા બહેનો પુરુષો બાળકો યુવાનો આ એક્ઝામની અંદર પાર્ટિસિપેટ થજો. ઘણીવાર આપણે વાતોમાં વાતોમાં કાઢી નાખીએ છીએ બધું. સુરીર ભક્ત કોને કહેવાય? ફેર ન પડે, એકવાર નક્કી કર્યું આમ કરવું છે પછી માથું જાય બરાબર, પણ એ ટેક જાય નહીં. સંતોની ભક્તોની ખૂબ સરભરા કરી, પાકી રસોઈ બનાવવા માટે ઘણી તાણ કરી. શ્રીહરિએ કહ્યું જેને જેટલો ભાવ હોય તે પ્રમાણે ખીચડી બનાવો. પછી સંતોએ વર્ણીએ ખીચડી કરી. સંતો વર્ણીએ બંને અલગ અલગ બે ચોકા કર્યા, જેને જેટલું જોઈએ તેટલું પાણી ભરવા, પાણી ભરી લાવ્યા. કુંભારે માટીના વાસણ આપ્યા. જ્યારે વર્ણીએ રસોઈ તૈયાર કરી ત્યારે શ્રીરીને બોલાવવા આવ્યા. શ્રીરી તરત આવીને બાજુ ઉપર બેઠા. તાજું ઘી અને દૂધ તેઓ મનમાન્યો લાવ્યા હતા. શ્રીરી જમવા બેઠા એટલે વર્ણીએ થાળ પીરસી દીધો. ખીચડીમાં ઘી નાખેલું જ હતું, છતાં તે સિવાયનું બીજું ઘી એક કટોરો ભરીને આપ્યું. શેકીને પાપડ આપ્યો. શ્રીહરિ જમવા લાગ્યા. ઘી ઘણું સુગંધીદાર હતું, તેને શ્રીહરિ ભાવથી જમ્યા. ખીચડી જમ્યા પછી ઘણા પ્યારથી દૂધ પીધું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠ પૂરમાં સાયલાથી નીકળેલા શ્રીહરિ જેઠસુરચારણ્ય ગામ આવીને રાત રહ્યા, એ નામે 36મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. કથા સાંભળનારા બધા ભક્તોને એક ટકોર બીજી કરી દઉં. પવિત્ર ધનુર્માસ ચાલે છે. આપણા શાસ્ત્રોની આ બધી પરંપરાઓ, ઘણીવાર અમેરિકામાં જોબ માટે 3 વાગે જાગી શકે માણસ, પણ મંદિર માટે ભગવાન માટે એક દિવસ પણ 6 વાગે જાગવું હોય તો અઘરું લાગે છે. એટલે જ આ ધનુર્માસ છે અમેરિકાવાળા માટે ખાસ. મારી તમને બધાને ભલામણ છે, ધનુર્માસમાં સવારે વહેલા આવવાનો મહિમા છે, સવારે વહેલા દર્શન કરવાનો મહિમા છે, સવારે વહેલા જાગી ઠાકોરજી માટે કંઈ થાળ બનાવીને લાવવાનો મહિમા છે. તમે દરરોજ ભલે ન આવી શકો, પણ આ શનિવાર કે આ રવિવાર બેમાંથી વીકેન્ડના એકાદ દિવસ તમે સવારે આવજો, ઠાકોરજીની આરતીના દર્શન કરજો, સવારની ધૂનમાં રોકાજો, સવારની કથામાં રોકાજો, આ મહારાજ એટલા બધા રાજી થશે. ઘણીવાર આપણી બહુ એટલી ભૂલો હોય છે, આપણે એક પછી એક સુધારી એમાં જ સુખ છે. ઘણા બાજુમાં હરિભક્તો રહેતા હોય તો આળસ એટલી બધી આવી જાય ને, જવાશે જવાશે જવાશે. બોલો, અરે આળસ તો એવી ખતરનાક છે, મંદિરમાં આવ્યા પછી આરતી નથી વાતું. માટે આ ધનુર્માસ ચાલે છે, આ વીકેન્ડમાં સવારે વહેલા જાગી આરતીમાં આવજો. શક્ય હોય તો સવારે થાળ બનાવીને મહારાજ માટે લાવજો. થાળ નહીં લાવો એમને આરતીમાં આવશો, ધૂનમાં આવશો, પ્રેમથી આવશો ને તો પણ મહારાજ બહુ દયાળુ છે, અતિ રાજી થશે. માટે ધનુર્માસમાં એકાદ દિવસ તો સવારે લાભ લેવા આવજો, આવજો ને આવજો અચૂકથી. મારા હરીશભાઈ નિયમ રાખ્યો છે, આખો મહિનો સવારે આવવાનું વિચારો, આખો મહિનો સવારે આવવાનું નિયમ રાખ્યો. મારા ભીખુ દાદા, ઘનશ્યામ દાદા, એ તો આખો દિવસના દરરોજના હોય છે, પણ બે દાદાને હમણાં આ ધનુર્માસમાં જ કંઈક કામ આવ્યું છે એટલે દાદાઓ વેકેશન ઉપર છે, પણ હરીશભાઈ તો અમારા હાજર છે. આશિત ભગતને નિયમ છે, અજય ભગત જો નિયમથી સભામાં આવે છે, પણ આ વીકેન્ડમાં શક્ય હોય તો સવારે, નકર આના પછીનું વીકેન્ડ પણ ધનુર્માસ છે, પણ એકાદ વીકેન્ડમાં, એક બે વીકેન્ડમાં જરૂરથી બધા ભક્તો સવારે પધારજો. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.